તો હાલ રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને બધી જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે. દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર તસનીમ નલાવાલા તેમજ કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાવબેન તાવીયાડ, પંકજભાઈ શાહ સહિત લોકોએ કલેક્ટરને સ્માર્ટ મીટર અંગે આવેદનપત્ર આપ્યું હતું. દાહોદ નગરપાલિકા MGVCL દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર નાખતા માત્ર 10 દિવસમાં ₹2000 કપાઈ જાય છે અને જો બેલેન્સ ન હોય તો તાત્કાલ વીજ કનેક્શન કપાઈ જાય છે. જો સરકાર આવું કરશે તો લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. માટે કાઉન્સિલના મતે ડિજિટલ સ્માર્ટ મીટર કોઈ પણ જગ્યાએ ઘરે લગાવવા ન જોઈએ. રાજ્યમાં મફતમાં વીજળી અથવા 40 પૈસા કે 1 રૂપિયા યુનિટ કરવાની માંગ છે. જો આમ કરવામાં આવશે તો આ શ્રી દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર ન લગાવવા માટે દાહોદ નગરસેવક વોર્ડ નંબર 1ના કાઉન્સિલર તસનીમ નલાવાલાએ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું હતું. સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું છે સ્માર્ટ મીટર બાબતે, કે જે સ્માર્ટ મીટર બરોડાની અંદર લાગ્યા અને એના બહુ બધા વિરોધો થયા એ માટે અમે આજે આવેદન આપ્યું છે કે દાહોદ શહેરમાં પણ એ સ્માર્ટ મીટર મુકાય નહીં અને એ જો મુકાશે તો એનો જબરજસ્ત વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવશે. કારણ કે સ્માર્ટ મીટરની અંદર 1 અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર 2-2 હજાર 4-4 હજાર રૂપિયા રિચાર્જ કરાવવાનું આવે છે, તો એ આજના દિવસમાં જે આપણે ગરીબ જનતા છે એને સ્માર્ટ મીટર પોસાય નહીં એવું છે. એટલે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ એનો સખત વિરોધ કરે છે અને એનો વિરોધ કરીશું.